म्युनिसिपल कमिश्नर तरीके फरज बजावी सूरत बदली पामेला आईएएस अधिकारी शालिनी अग्रवाल शनिवारे सवारे सूरत महानगरपालिकानो चार्ज लेशे। તેઓ શુક્રવારે સાંજે વડોદરાથી સુરત આવી પહોંચ્યા હતા। પાલિકાના બે ઉચ્ચ અધિકારી દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સર્કિટ હાઉસ ખાતે તેમને વેલકમ કરવામાં આવ્યા હતા। સરકારી બેડામાં કડકાઈથી કામગીરી લેવા માટે જાણીતા શાલિની અગ્રવાલ સુરતના 32મા મ્યુનિસિપલ કમિશનર છે, તો બીજા ક્રમે સુરતના મહિલા મ્યુનિસિપલ કમિશનર તરીકે તેઓ પાલિકાનું સુકાન હાથમાં લેશે। આ પહેલાં એસ અર્પણા એપ્રિલ 2007થી સપ્ટેમ્બર 2011 દરમિયાન સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે। વધુમાં ચાર્જ લેતા જ તેઓ અધિકારીઓ સાથે એક પ્રાથમિક બેઠક પણ કરશે તેવી વહીવટી બેડામાં ચર્ચા ઉઠી હતી। અગ્રવાલ રજાના દિવસે જ ચાર્જ લઈ રહ્યા છે, આ સાથે જ વહીવટી તંત્રને આરામ કે આળસ છોડી કામે લાગી જવાનો મેસેજ પણ આપી રહ્યા છે। તેઓ રજાને દિવસે ચાર્જ લઈ રહ્યા હોય શહેરના વિકાસની રફતારને મંદ પડવા દેશે નહીં તેવો પણ વહીવટી બેડામાં એક સૂર ઉઠ્યો છે। બેચ છે IAS 2005 બેચ, અને 2006માં અમે ગુજરાતમાં પ્રોફેશનલ તરીકે આવ્યા હતા ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ માટે। મારી ટ્રેનિંગ હતી દાહોદ ડિસ્ટ્રિક્ટમાં, પણ 2006-07માં પૂર આવ્યું હતું, ઓગસ્ટ 2006માં, અને અમે જેટલા પણ પ્રોફેશનલ્સ હતા અમારી બધાની ડ્યુટી અહીંયા પૂર્ણમાં લગાવવામાં આવી હતી, અને મને તે જે તે વખતે જે જવાબદારી સોંપવામાં આવી હતી આ સેનિટેશન અને સાફ સફાઈની જવાબદારી સોંપવામાં આવી હતી। તે વખતે અમે સુરતમાં જોયું કે ફિલેન્થ્રોફી જોને કહીએ છીએ કે એકબીજાની મદદ કરવાનું, અને ડિફિકલ્ટ સર્કમસ્ટેન્સીસમાં સુરતના લોકો એકબીજાના માટે જે કર્યું હતું એ ખૂબ જ અભૂતપૂર્વ હતું। ગુજરાત સરકારશ્રીએ માનનીય મુખ્યમંત્રીશ્રી તે વખતે નરેન્દ્ર મોદી સાહેબ હતા, અને બહુ જ સિનિયર સેક્રેટરીઝની અહીંયા ડેપ્યુટેશન કરવામાં આવ્યું હતું, અને આ સિનિયર સેક્રેટરીઝના માર્ગદર્શનમાં અમે પ્રોફેશનલ્સે આ કામગીરી કરી હતી। એટલે તે વખતે 2 માસ જેટલું અમારું એક રોકાણ સુરતમાં થયું હતું, અને આઈ બહુ જ ચેલેન્જિંગ સિચ્યુએશનની યાદો અમારા પાસે છે, અને ખૂબ સારી સુવાસ તે જ વખતથી સુરતની મારા પાસે છે, અને દક્ષિણ ગુજરાતમાં મેં કામ કર્યું છે, તાપીમાં તો વિડીયો પણ હતી અને કલેક્ટર તરીકે પણ મેં કામ કર્યું હતું, અને બેસ્ટ વિડીયો તરીકે તે વખતે તાપી માટે મને એવોર્ડ પણ મળ્યું હતું। એટલે તાપી સુરતથી છૂટું પડ્યું હતું, એટલે આ પણ એક સુરત સાથેનું એસોસિએશન, કે તે વખતે નવો જિલ્લો હતો અને મોટા ભાગના જો સંકલન હતા એ સુરતથી કરતા હતા તાપીમાં જ્યારે પોસ્ટિંગ હતી ત્યારે, અને ત્યાર પછી હવે સુરતમાં કામ કરવાનો અવસર મળ્યું છે। પણ 2006થી લઈને અત્યારે સુધી હું જોઈ રહી છું કે સુરત સમગ્ર ભારત દેશમાં, ગુજરાતમાં જ નહીં સમગ્ર ભારત દેશમાં, એક ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી તરીકે ડેવલપ થઈ રહી છે।